સમય સમય બળવાન નહીં મનુષ્ય બળવાન કાબી વહી વહી ધનુષ કૃષ્ણ મિત્રો તો આ કિસ્સો આપણને અત્યારે યાદ આવે કે કોઈ પણ કપરો સમય હોય ત્યારે કોઈ પણ ગમે એવો અર્જુન હોય જેનામાં સ્કીલ હોય સારી એવી આવડત હોય એની પાસે બાણ હોય એનું એ જ ગાંડી એની પાસે ધનુષ્ય હોય પણ જો સમય ખરાબ આવે ને સાહેબ ત્યારે કોઈ પણ વ્યક્તિની હોશિયારી તેને કામ નથી લાગતી હોતી તો અત્યારની એક સિચ્યુએશન એવી ક્રિએટ આપણી સાથે થયેલી આપણને જોવા મળે છે અને અત્યારનું જે માર્કેટ સર્વે આપણે કરીએ તો આપણને એવું લાગે છે કે લોકો દિવસેને દિવસે વધારે હેરાન થતા હોય ને એવું આપણને દેખાઈ રહ્યું છે હવે હું હીરા ઉદ્યોગના માર્કેટની વાત કરું તો અત્યારે આપણે કરંટ સિચ્યુએશન એવી જોઈ રહ્યા છીએ કે રફના ભાવ દિવસેને દિવસે તૂટતા હોય એવું લોકો અનુમાન લગાડે છે અને જે સેલિંગ સેલિંગ થવું જોઈએ એ તો કોઈને નથી એટલે માર્કેટ ટોટલી ઠપ પડેલું છે બીજી બાજુ જોઈએ તો પૈસાની કોઈ હેરફેર થતી નથી તો આ બધી સિચ્યુએશન એક સાથે ક્રિએટ થઈ છે અને સામે સમય જોઈએ તો સમયની અંદર આપણને એવું લાગે છે કે કોરોનાના કેસીસ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે અને ડાયમંડ ઉદ્યોગ માટે પણ અત્યારે કપરો સમય કહેવાય કારણ કે જે વધારે વધારે કેસીસ આવે છે જે સિટીની અંદર કેસીસ આવે છે એમાં તે અત્યારની સિચ્યુએશન પ્રમાણે જે ડાયમંડ ઉદ્યોગની અંદર ડાયમંડ વર્કરો છે એ વધારે ને વધારે કોરોનાના જે સંક્રમણ છે એ કેસીસ વધારે છે અને મોસ્ટલી અત્યારે આપણે જોઈએ તો કેસીસ પણ ડાયમંડ ઉદ્યોગની અંદર જ સૌથી વધારે આવે છે અને આવનારા સમયમાં જો આવાના આવા કેસીસ વધતા રહેશે તો ઓબ્વિયસલી ડાયમંડ ઉદ્યોગ પણ બંધ થઈ જશે અને બધું ઠપ થઈ જશે એટલે પર્ટિક્યુલર ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટા જે પણ કારખાના છે ફેક્ટરીઝ છે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી પણ અત્યારે ધીમે ધીમે પોતાનું પ્રોડક્શન ઘટાડી રહી છે હવે એ બીજી સિચ્યુએશન એ છે ઘટાડી રહી છે અને આ ઘટાડા સાથે આપણને એવું દેખાય છે કે ઘણો એવો કારીગર વર્ગ અત્યારે બેરોજગાર થયો છે અને આ જ કારીગર વર્ગ એકથી થી બે મહિના વધીને સિટીની અંદર ટકી શકે ત્યાર પછી જો એની માથે ખર્ચા જે બોર્ડરેશન ચડતું હોય એ તો ચડવાનું જ છે તો અત્યારના મોસ્ટલી લોકો જે કારીગર વર્ગ છે અમુક જે લોકો અહીંયા સર્વાઈવ નથી કરી શકતા એ લોકો અત્યારે વધારે ને વધારે ગામડા તરફ પ્રયાણ કરતા દેખાય છે અને બીજી બાજુ આપણે સર્વે જોઈએ ને તો સર્વે પ્રમાણે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે લોકો સિટી એટલે કે સુરત સિટી તરફથી ગામડાની અંદર ઓન એન્ડ એવરેજ પર ડે હંડ્રેડ ફેમિલી જાય છે એટલે કે એપ્રોક્સિમેટલી સો આજુબાજુ ઘરો જે સિટી સુરત સિટીમાંથી ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આ એક બાબત જોઈએ તો આપણને એવું લાગે કે અહીંયા સુરતની અંદર અથવા તો કોઈ પણ સિટીની અંદર જો વર્ક નથી રહ્યો આપણે સર્વાઈવ નથી કરી શકતા તો ઓબ્વિયસલી ગામડા તરફ જવું સારું છે કારણ કે જો તમારી પાસે જમીન હશે તો ઓબ્વિયસલી તમે એની અંદર કંઈક કામ કરી શકશો અને એની અંદરથી તમે થોડુંક ઉત્પાદન લઈને પણ પૈસા કમાઈ શકશો જ્યારે સિટીની અંદર તમારે વધારે ખર્ચો વધતો જાય છે જ્યારે ઇન્કમ ઘટતી જાય છે જેને લીધે સર્વાઈવ કરવું બહુ અઘરું બનતું અને આજે હું તમને સારી નહીં પણ સાચી વાત કહીશ કે સુરત સિટીની અંદર મોસ્ટલી નાઇન્ટી પર્સન્ટેજ લોકો એવા છે જે લોનેબલ ઉપર ડિપેન્ડ કરે છે એટલે કે એને લોનના હપ્તા તો ચડતા જ હોય છે સામી એવી કાંઈ બિઝનેસ નથી હોતો સામી એવી કંઈ ઇન્કમ નથી હોતો કે જેને આ ભરપાઈ કરી શકે કે લોન ભરપાઈ કરી શકે તો આ એક પોઈન્ટ છે જે ઓવરઓલ બધાની ઉપર લાગુ પડે છે ત્યાર પછી સેકન્ડ બાજુ જોઈએ તો મોસ્ટલી જે માનો કે સિટીની અંદર અથવા તો સુરત સિટીની અંદર જેટલા પણ મકાન માલિક છે સામા એટલા ભાડુઆ છે એટલે કે પચાસ ટકા લોકો એવા હશે જેને પોતાના મકાન હશે અને સામે પચાસ ટકા એવા લોકો હશે જે ભાડેથી રહેતા હશે એટલા માટે અત્યારે જે બોર્ડરેશન જે ભાડા બધાને ચડતા હોય છે સામે એક ઇન્કમ નથી આવતી હોતી કે કોઈના ધંધા નથી શરૂ હોતા અથવા તો તો જોબ જોબ લોસ થઈ ગઈ હોય છે અત્યારે કોઈ નથી હોતી આવી ઘણી એવી સિચ્યુએશન આ કોવિડ નાઇન્ટીનની અંદર આપણને જોવા મળે છે અને આ પેન્ડેમિક દિવસે ને દિવસે આગળ તો વધવાનો જ છે આપણે ઓન એન્ડ એવરેજ જોતા આવીએ છીએ કે દિવસે ને દિવસે કોરોનાના કેસીસ તો વધતા જ જાય છે એટલે આની ઉપર કાબુ મેળવવો હજી શક્ય નથી જો હજી લોકો અત્યારે વધારેને વધારે બોડરેશન સહન કરશે સિટીની અંદર સહન કરશે તો ઓબवियसલી એ લોકોને માથે વધારેને વધારે રૂપિયાનું બોડરેશન આવી શકે છે પરંતુ ઘણા લોકો અત્યારે સમજીને પોતાના દેશ તરફ પણ વળ્યા છે ત્યાં કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટઅપ કરીને પોતે પણ ઇન્કમ જનરેટ કરીને પોતાના ઘરનું ભરણ પોષણ કરી શકે છે પરંતુ અમુક લોકોના મનમાં એવો પણ ભય છે કે આપણો સમાજ શું વિચારશે પરંતુ હું સાહેબ તમને કહી દઉં તમે સમાજ પોતાના પરિવારનો વિચારો તમારો પરિવાર છે એ ખુશ છે તમે કમાઈ શકો છો જો તમારી માથે પૈસાનું બોર્ડરેશન ચડતું હોય તો શા માટે સિટી તરફ રહેવું સારું એની કરતા તો ભાઈ ગામડે રહીને કોઈ બી નાનો મોટો ધંધો કરીને રહેવું સારું છે ત્યાં એટલું બોડરેશન પણ નહીં ચડે અને તમે ત્યાં ગામડે જે કામ કરશો એ વેલ સેટ અને સારા એવા એન્વાયરમેન્ટમાં કરશો એટલે તમારે એક સામી બીક પણ નહીં રહે કોરોનાના કેસીસ આવવાના ચાન્સીસ પણ બહુ લેસ છે એટલા માટે અત્યારનો જે સિચ્યુએશન છે એ અત્યારે બહુ કફોડી બની છે હવે એક મેઇન પોઈન્ટ વિશે હું તમને જણાવું કે મોસ્ટલી તમે સિટી તરફના ઘરો જોશો ને તો એમાં પચાસ ટકા ઘર તો એવા હશે કે જેનું ભરણ પોષણ ગુજરાન અથવા તો જે ચલાવવાનો ખર્ચો થાય ઘર ચલાવવાનો એ મોસ્ટલી સ્ત્રીઓ ઉપર ડિપેન્ડ રહેલો હોય છે સ્ત્રીઓ છે એ પોતે ધંધો કરતી હશે અથવા તો સ્ત્રીઓ છે એ પોતે સ્ટોન લગાડતી હશે સંચાર ચલાવતી હશે અથવા તો કોઈ પણ બીજા બિઝનેસ કરીને નાના મોટા ઘરકામ કરીને પોતે ઘરનું ગુજરાન ચલાવતી હશે જ્યારે એ પુરુષની વાત કરીએ ત્યારે એ જ પુરુષ સામે રખડતો હશે અથવા તો એ જ પુરુષ કોઈ કામ ધંધો નહીં કરતો હોય અથવા તો જો એ કામ ધંધો કરતો હશે તો ઉડતા માથે કરતો હશે કોઈ જગ્યાએ નોકરી નહીં કરતો હોય અથવા તો નોકરી કરતો હશે તો ત્યાં ટકી નહીં રહેતો હોય તો એવી ઘણી એવી સિચ્યુએશન સિટીની અંદર ક્રિએટ થતી હોય છે અને આવા લોકો માટે તો બહેતર એ છે કે પોતે ગામડા તરફ વહી જાય કારણ કે અત્યારની જે સિચ્યુએશન જોતા આપણને એવું લાગે છે કે લોકો અત્યારે કોઈ સર્વાઈવ નહીં કરી શકે અને મોસ્ટલી અત્યારે ગામડાની અંદર જે ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ છે એ લોકો દિવસે ને દિવસે વધારતા જાય છે અને એક સારો એવો ગોલ્ડન પિરિયડ પણ ગામડાની અંદર આવી શકે છે બટ આપણે અત્યારે સિટીની વાત કરીએ તો સિટીની અંદરની સિચ્યુએશન આપણને જોતા એવું લાગે છે કે દિવસે દિવસે જે કારખાના છે એ ધીમે ધીમે ટપોટપ બંધ થતા જાય છે અને સામે કોઈ મેન્યુફેક્ચરિંગ નથી એવું પ્રોડક્શન નથી જો પ્રોડક્શન થાય તો સામું એવું સેલિંગ પણ નથી એટલા માટે આવનારો સમય વધારે કપરો બની શકે છે એવું આપણને દેખાઈ રહ્યું છે જ્યાં સુધી કોરોના વાયરસના કેસીસ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી આપણે માર્કેટ આવવાની કોઈ આશા લાગતી નથી એટલા માટે આપણે અત્યારથી જ ચેતી જવું જરૂરી છે અને બને એટલું અત્યારે સેવિંગ રાખવાની ટ્રાય કરવાની ખોટા પૈસા વેડફાઈ ન જાય તો એની પણ તકેદારી વધારે ને વધારે રાખવી પડશે કારણ કે આવનારો સમય કેવો આવશે ને એ આપણને આઈડિયા જ નથી